કરદેજની કુમારશાળામાં સાંસદ ભારતીબેન શિયાળે આઇસોલેશન વોર્ડનો પ્રારંભ કરાવ્યો. કરદેજની કુમારશાળા ખાતે આઇસોલેશન વોર્ડનો પ્રારંભ સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવ્યો છે, જેમાં આસપાસના ગ્રામ્યના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં જરૂર પૂરતી તમામ વ્યવસ્થાઓ કરાય છે, જેના દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ડાંગર પરદેશ સરપંચ, કોવિડ-19ના નિયમ પ્રમાણે અત્યારે મહામારીના હિસાબે સિટીમાં કોઈ હોસ્પિટલમાં કોઈ બેડ મળતા નથી. એના બેડના કારણે હિસાબે અમે આઇસોલેશન વોર્ડ ઊભો કર્યો છે પરદેશ ગામમાં પ્રાથમિક શાળામાં. અહીં તો અમે અમારે એટલી કરી છે, પચાસ દર્દી આવે તો અમે બધી ઓક્સિજન અને ક્વોરન્ટાઇન વાળા કે એની સામાન્ય સારવાર થાય. તો એવું કહેવા માગુ છું કે આવું ગામે ગામ બધા ગામે થાય તો ગામ લોકોને મોટો ફાયદો થાય, અને બીજા લોકો જે કોરોનો પોઝિટિવવાળા છે એની માટે કે ભાઈ કાંઈક ઘેરે ક્વોરન્ટાઇન થાવ અથવા અમારી અમારી સંસ્થામાં ક્વોરન્ટાઇન થાવ અને પોતપોતાના ગામમાં અથવા કાંઈક આવું ઊભું કરાવો. અને ગામમાં અમારા કરદેશ ગામમાં જેટલા ક્વોરન્ટાઇન ઘેરે થયા છે અથવા સ્કૂલમાં થયા છે એને કોઈ બજારમાં મહેરબાની કરીને કોઈ વગર કામે નીકળવું નહીં, એને નીકળવાથી અમે એમાં કાયદેસર પોલીસ કેસ પણ થઈ શકે છે. તો એની માટે અમે એને અપીલ કરીએ છીએ કે ભાઈ એ મહેરબાની કરીને કોઈ બહાર ન નીકળે, અને જેટલા કોઈ ઘરે વ્યવસ્થા ન હોય તો અમે પ્રાથમિક સ્કૂલમાં વ્યવસ્થા કરી છે કે ભાઈ ત્યાં અમે ક્વોરન્ટાઇનવાળી ઓક્સિજનવાળી બધી સુવિધા આપીશું. એમને દવાની મેડિકલ આખી કીટ આપી છે, જે પ્રમાણે એમને જરૂર હોય એ પ્રમાણે દવા આપી છે, ઉકાળાની વ્યવસ્થા કરી છે, ઓક્સિજનની વ્યવસ્થા કરી છે, ભોજનની વ્યવસ્થા કરી છે, નાસ્તાની વ્યવસ્થા કરી છે, ટોટલ વસ્તુ આપણે ફ્રી આપી છે. ભાઈ આહિર કરદેજ, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ. અમે કરદેજ કુમારશાળામાં ડીડીઓ સાહેબની મંજૂરી લઈને કરદેજ કુમારશાળામાં આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યું છે, ઊંડવી પીએસસી સેન્ટરની નિગરાણીમાં. અને કરદેજના ગામના આગેવાનો, ગામના યુવાનોએ સાહસ સહકાર આપી અને અમને આ પ્રેરણા આપી છે. અને અમે અહીંની વ્યવસ્થામાં 15 બેડ, 10 ઓક્સિજનના બાટલા અને બાકીની જે સારવાર દવાની કીટ ગવર્મેન્ટની જે આવતી હોય, અને હાલની પરિસ્થિતિ ભાવનગરની જો વિકટ પરિસ્થિતિ છે એમાં આપણે ગામડે ગામડે આવી વ્યવસ્થા થઈ શકે એવી અમે અપીલ કરીએ છીએ કે ભાઈ બધા
ભાવનગર જિલ્લામાં કે કોઈ પણ જગ્યાએ ગામડે આવી વ્યવસ્થા થતી હોય તો ગામના લોકોને બહાર જવું ન પડે. ભાવનગરમાં અત્યારે બેડ મળતા નથી, ભાવનગરની પરિસ્થિતિ ખરાબ છે, તો આપણે પ્રાથમિક સારવાર ગામડે મળી શકે.